નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 થી ધોરણ 12માં ખૂબ જ મહત્ત્વનો ટોપિક જે 5 માર્ક્સમાં પૂછાય છે જેનું નામ છે ઈમેલ રાઇટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12માં સેક્શન ઈમાં ઈમેલ રાઇટિંગ છે તે પૂછાય છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેમજ ધોરણ 10માં છે તે ઈમેલ રાઇટિંગના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, પરંતુ રિપોર્ટ રાઇટિંગ કરતાં ઈમેલ રાઇટિંગ છે તે સરળ રહેશે, એટલા માટે આપણે ઈમેલ રાઇટિંગ છે તેનો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ છે ડ્રાફ્ટ. તમારે એક્ઝામમાં છે તે આ રીતે સૂચના આપેલી હશે કે ડ્રાફ્ટ અન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ મેહુલ વોરા ટુ હિઝ ફ્રેન્ડ વિરાજ રાણા ઓન વીપી રાણા 30@gmail.com ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે જે કોઈ પણ એક્ઝામમાં સૂચના આપી હોય, પ્રશ્ન પૂછ્યો હોય, તે ધ્યાનથી વાંચવાનો. શું કીધું છે કે ડ્રાફ્ટ અને ઇમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ મેહુલ વોરા. બિહાફ ઓફ મેહુલ વોરા, તો ઇમેલ કોણ કરે છે? તો કે મેહુલ વોરા. બરાબર, કોને કરે છે? તો કે ટુ હિઝ ફ્રેન્ડ, એટલે કે તેના મિત્રને. શું નામ છે તેના મિત્રનું? તો કે વિરાજ રાણા. વિરાજ રાણા તેના મિત્રનું નામ છે, પરંતુ તેનું ઈમેલ આઈડી અહીંયા આપેલું છે, વિરાજ રાણા ઓન વીપી રાણા 30@gmail.com. તો આ થયું સામેવાળા વ્યક્તિનું જીમેલ આઈડી, એટલે કે જે વ્યક્તિને આપણે સામે ઈમેલ કરવાનો છે તેનું ઈમેલ આઈડી છે અહીંયા આપેલું છે. ધોરણ 10, 9 અને ધોરણ 10માં જે સામેવાળી વ્યક્તિને આપણે ઈમેલ કરવાનો છે તેનું ઈમેલ આઈડી આપેલું હોય છે, અને ધોરણ 11, 12માં છે તે બંને વ્યક્તિનું ઈમેલ આઈડી છે તે આપેલું હોય છે. તો ધોરણ 9 અને ધોરણ 10માં જે વ્યક્તિ ઈમેલ કરે છે અથવા તો ઈમેલ લખે છે તેને પોતાનું ઈમેલ આઈડી છે તે ઓપ્શનલ હોય છે. લખો તો સારું રહેશે, પરંતુ ન લખો તો ઇટ્સ ઓકે, કારણ કે એક્ઝામમાં છે તે ક્યાંય પણ એનો ઉલ્લેખ થયો નથી. પરંતુ આપણે છે તે ઈમેલ આઈડી લખવું કમ્પલસરી છે, જેથી છે તે એક્ઝામિનર ઉપર સારી એવી ઇફેક્ટ છે તે થાય છે. ત્યારબાદ શું છે કે ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન, પોતાના મેરેજના રિસેપ્શનના એટલે કે લગ્ન રિસેપ્શનમાં ઇન્વાઇટિંગ એટલે કે ઇન્વિટેશન, આમંત્રણ આપવા માટે આ ઈમેલ છે તે કરે છે. કોણ ઈમેલ કરે છે? તો કે મેહુલ વોરા. કોને? તો કે તેના મિત્ર વિરાજ રાણાને. વિરાજ રાણાનું ઈમેલ આઈડી શું છે? તો કે vpraana30@gmail.com. મેહુલ વોરાનું ઈમેલ આઈડી આપ્યું નથી, એટલે આપણે જાતે બનાવી નાખવાનું. બરાબર, તો સૌ પ્રથમ તમારે ડાબી બાજુથી શરૂઆત કરવાની, તેમાં લખવાનું સૌ પ્રથમ ટુ, એટલે સામેવાળી વ્યક્તિ. તમને ખ્યાલ હોય તો તમે લોકો મોબાઈલ અત્યારે બધા યુઝ કરો છો, બરાબર, તો વોટ્સઅપમાં છે, ટેક્સ્ટ મેસેજમાં છે, તે તમે જોજો ઉપર લખેલું હશે ટુ. ટુ એટલે કે જે વ્યક્તિને તમારે મેસેજ કે વોટ્સઅપમાં મેસેજ મોકલવો હોય તે. બરાબર, તો અહીંયા છે ટુ, સૌપ્રથમ આવશે ટુ. ટુમાં શું આવશે? તો કે vpraana30@gmail.com. સૌપ્રથમ હંમેશા વિદ્યાર્થી મિત્રો ટુ આવશે. ટુ એટલે કે જે વ્યક્તિને આપણે સામે ઈમેલ કરવાનો છે તે વ્યક્તિનું ઈમેલ આઈડી આપણે અહીંયા આપેલું છે. શું આપેલું છે? તો કે vpraana30@gmail.com. સેમ ટુ સેમ તે આઈડી આપણે અહીંયા છે તે લખી નાખવાનું. બરાબર, તે થયું ટુ. ટુ એટલે કે સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી. કોનું ઈમેલ આઈડી? જેને આપણે ઈમેલ કરવાનો છે તેનું ઈમેલ આઈડી. ત્યારબાદ આવશે સેકન્ડ નંબર ઉપર ફ્રોમ. ફ્રોમ એટલે કે જેમાંથી આપણે ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી. ત્યારબાદ તમે વોટ્સઅપ અને ટેક્સ્ટ મેસેજમાં પણ તમે જોયું હશે ફ્રોમ આવે. ફ્રોમ એટલે કે આપણા મોબાઈલમાંથી જે વ્યક્તિ સેન્ડર, એટલે જે વ્યક્તિ ઈમેલ મોકલે છે, જે વ્યક્તિ મેસેજ મોકલે છે, તેને ફ્રોમ કહી શકાય. બરાબર, તો અહીં આપણે જોયું તો ઈમેલ આઈડી ઈમેલ છે તે કોણ મોકલે છે? તો કે મેહુલ વોરા. જો ઉપર લખેલું છે કે ડ્રાફ્ટ ઓન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ મેહુલ વોરા. મેહુલ વોરા દ્વારા જે આ ઈમેલ છે તે કરવામાં આવે છે. કોને? તો કે તેના મિત્ર વિરાજ રાણાને. બરાબર, તો ફ્રોમ આવશે મેહુલ રાણા 1@gmail.com. આ વિદ્યાર્થી મિત્રો છે ને ઓપ્શનલ છે,
ધોરણ 9 અને ધોરણ 10માં છે તે ઓપ્શનલ છે, ધોરણ 11-12માં કમ્પલસરી છે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે ધોરણ 9 અને 10 પરંતુ આપણે ઓપ્શનલ રાખવાનું નથી, આપણે છે તે કમ્પલસરી લખી જ નાખવાનું. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ મેહુલ રાણા છે, સોરી મેહુલ વોરા છે, તે પોતે અહીંયા ઈમેલ છે તે કરે છે. એટલે આપણે ફોર્મમાં લખી નાખવાનું રહેશે મેહુલ વોરા 1@gmail.com. તો તે શું થયું? તો કે તે થયું સામે જે વ્યક્તિ ઈમેલ મોકલે છે તે. સૌપ્રથમ 2 કોને? વિરાજ રાણાને. વિરાજ રાણાનું ઈમેલ આઈડી શું છે? તો કે vpraana@gmail.com. ત્યારબાદ મેહુલ વોરા જે પોતે ઈમેલ કરે છે તો તેનું આવશે ફ્રોમમાં. ફ્રોમમાં શું? તો કે mehulvora1@gmail.com જે ઓપ્શનલ છે પરંતુ આપણે એક્ઝામમાં લખશું, બરાબર? આ જે મેહુલ વોરાનો ઈમેલ આઈડી છે વિદ્યાર્થી મિત્રો, તે તમે જાતે બનાવી શકો છો. mehulvora@gmail.com કરી શકો છો, mehulvora123@gmail.com કરી શકો છો, પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે લાસ્ટમાં @gmail.com લખવું ફરજિયાત છે. શા માટે? કારણ કે આપણે મેઇલ કરીએ છીએ એટલા માટે. ત્યારબાદ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે વિષય. તો આજે આપણે ઈમેલ કરવાનો છે તો શા માટે કરવાનો છે, તેનો વિષય શું છે? તો કે ઓન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન, એટલે કે મેરેજના રિસેપ્શનમાં આમંત્રણ આપવા બાબતે આ ઈમેલ છે તે મેહુલ વોરા પોતાના પ્રિય મિત્ર વિરાજ રાણાને ઈમેલ કર્યો છે, બરાબર? એટલે સબ્જેક્ટ આવશે 3 નંબર ઉપર, ખાસ યાદ રાખજો. સૌપ્રથમ નંબર ઉપર આવશે 2, ત્યારબાદ આવશે ફ્રોમ, ત્યારબાદ 3 નંબર ઉપર આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે વિષય. તો તે આવશે ઓન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન, જે અહીંયા આપણે જો ઉપર ક્વેશ્ચનમાં આપેલું છે કે ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન, એટલે અહીંયા આવશે સબ્જેક્ટમાં ઓન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન, એટલે કે મેરેજ રિસેપ્શનમાં આમંત્રણ આપવા માટે આ ઈમેલ છે તે કરવાનો છે. ત્યારબાદ આવશે તારીખ. તો જે દિવસે ઈમેલ કરીએ હોય અથવા તો જે દિવસની આપણે ઇન્વિટેશન આપવાનું હોય તે દિવસની તારીખ લખવાની રહેશે, બરાબર? અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે દિવસે ઈમેલ કરીએ તે દિવસની તારીખ અહીંયા લખવાની રહેશે, બરાબર? ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે મેરેજ ઇન્વિટેશનનું આપણે અહીંયા આપવાનું છે તો મેરેજ રિસેપ્શન છે 15 તારીખે, તો સ્વાભાવિક છે કે ઈમેલ આપણે 15 તારીખે કરવાનો હોય નહીં. ઈમેલ છે તે આપણે થોડા દિવસ વહેલા કરવાનો હોય. એટલે ડેટમાં આવશે 10th May 2021, એટલે કે 10 મે 2021. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે દિવસે મેરેજ હોય તે દિવસે આપણે ઈમેલ કરવાનો નથી. સ્વાભાવિક છે કે કોઈના લગ્ન હોય તો લગ્ન દિવસે આપણે કંકોત્રી આપવા આવતા નથી, થોડા દિવસ પહેલાં આવે છે, બરાબર? એટલે ડેટમાં આવશે 10th May 2021, એટલે કે 10 મે 2021. ત્યાર પછી જે વ્યક્તિને આપણે ઈમેલ કરીએ છીએ તેનું નામ આવશે ડિયર વિરાજ. અહીંયા તમે ડિયર વિરાજની જગ્યાએ ડિયર ફ્રેન્ડ પણ લખી શકો છો, બરાબર? તો અહીંયા આવશે ડિયર વિરાજ. વિરાજ શા માટે? તો કે વિરાજને આપણે ઈમેલ કરીએ છીએ એટલા માટે ડિયર ફ્રેન્ડ અથવા તો ડિયર વિરાજ. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાનું રહેશે મેં મેરેજ ઇઝ ઓન 15th May at Botad, એટલે કે મારા લગ્ન છે તે 15 મે બોટાદમાં રાખેલા છે. મેં મેરેજ ઇઝ ઓન 15th May at Botad, એટલે કે મારા જે લગ્ન છે તે બોટાદમાં 15 મે રાખેલા છે, તેનું આયોજન કરવામાં આવેલું છે. ઓન ધી 15th May, એટલે કે 15 મે, ધેર વિલ બી ધ રિસેપ્શન એટ ટાઉન હોલ ઇન બોટાદ at 8 PM. ઓન ધી 15th May, એટલે કે 15 મે, ધેર વિલ બી ધ રિસેપ્શન, એટલે કે મારા જે લગ્ન છે તે લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો કે એટ ટાઉન હોલ ઇન બોટાદ, એટલે કે બોટાદના ટાઉન હોલમાં 8 વાગે સાંજે. અહીંયા છે PM, એટલે કે પાસ્ટ મેરિડિયમ એટલે સાંજે, અને AM એટલે કે આફ્ટર મેરિડિયમ એટલે કે સવારે, બરાબર? બપોરના 12 વાગ્યા સુધી આપણે AMનો યુઝ કરીએ છીએ અને બપોરના 12 થી રાત્રિના 12 સુધી PMનો યુઝ કરીએ છીએ. એટલે કે ઓન ધી 15th May ધેર વિલ બી ધી રિસેપ્શન એટ ટાઉન હોલ ઇન બોટાદ at 8 PM, એટલે કે 15 મે જે મારા લગ્ન છે તે લગ્નનું રિસેપ્શન એટલે કે આયોજન છે તે બોટાદના ટાઉન હોલમાં સાંજે એટલે કે રાત્રે 8 વાગે રાખેલું છે. ઓલ
our friends are sure to come on that occasion. All our friends are sure to come on that occasion. એટલે કે દરેક આપણા જે મિત્રો છે તે મિત્રો આ પ્રસંગમાં આવવાના છે. સ્વાભાવિક છે કે રિસેપ્શન હોય તો દરેક રિલેટિવ્સ અને જે આપણા મિત્રો હોય તે બધા આવવાના હોય. તો આ રીતે આવશે કે ઓલ અવર ફ્રેન્ડ્સ આર શ્યોર ટુ કમ ઓન ધેટ ઓકેશન, એટલે કે બધા જે આપણા મિત્રો છે તે દરેક મિત્રો આ પ્રસંગમાં આવવાના છે. આઈ હર્ટલી રિક્વેસ્ટ યુ ટુ રિમેન પ્રેઝન્ટ ઓન ધેટ ડે, એટલે કે હું તને દિલથી વિનંતી કરું છું કે તે દિવસે તું ઉપસ્થિત રહેજે અથવા તો તે દિવસે છે તું હાજરી આપજે. All the arrangements for joy will be there. Arrangement એટલે કે ગોઠવણી, એટલે કે દરેક જે મોજ મજાની જે ગોઠવણી છે, આનંદ ઉલ્લાસની જે ગોઠવણી છે તે રાખેલી છે. All the arrangement for joy will be there. એટલે કે ત્યાં એટલે ક્યાં, તો કે મેરેજ રિસેપ્શનમાં જે મોજ મજા એટલે કે આનંદની પળો છે તે માણવાને આયોજન છે, ગોઠવણી છે તે કરવામાં આવેલી છે. I don't want to miss you dear friend, એટલે કે હું તને મિસ કરવા માંગતો નથી મારા પ્રિય મિત્ર. સ્વાભાવિક છે કે રિસેપ્શન હોય, લગ્ન હોય, તે જીવનનો ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પ્રસંગ કહી શકાય. તે ઇમ્પોર્ટન્ટ પ્રસંગમાં જો આપણા મિત્રો હાજર ન હોય તો સારું લાગતું હોતું નથી. એટલે અહીંયા કીધું છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ યુ ડિયર ફ્રેન્ડ, એટલે કે મારા પ્રિય મિત્ર હું તને મારા લગ્નનું રિસેપ્શન છે તેમાં મિસ કરવા માંગતો નથી. વોટ અબાઉટ યુ, એટલે કે તું કેમ છે, તારું શું કહેવું છે. ડૂ રાઇટ મી, એટલે કે મને ઇમેલનો રિપ્લાય આપજે. ત્યારબાદ આવશે રિગાર્ડ્સ મેહુલ વોરા. અહીંયા ખાસ યાદ રાખજો, લાસ્ટમાં છે તે જે વ્યક્તિ ઇમેલ લખે છે તેનું નામ આવશે, બરાબર. અહીંયા ઇમેલ કોણ કરે છે, તો કે મેહુલ વોરા. કેવી રીતે ખબર પડે, તો કે જો આપણે ઉપર જોયેલું છે કે ડ્રાફ્ટ નિમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ મેહુલ વોરા ટુ હિઝ ફ્રેન્ડ વિરાજ રાણા, એટલે અહીંયા આવશે મેહુલ વોરા. એટલે તો અહીંયા મિત્રો આપણો ઈમેલ છે તે પૂર્ણ થાય છે. ઈમેલમાં માત્ર તમારે એટલું યાદ રાખવાનું રહેશે, સૌપ્રથમ આવશે ટુ. ટુ એટલે કે જે વ્યક્તિને આપણે ઈમેલ મોકલવાનો છે તે. ત્યારબાદ ફ્રોમ, ફ્રોમ એટલે કે જે વ્યક્તિ ઈમેલ મોકલે છે તે. તો અહીંયા આપણે ટુને રિસીવર કહી શકાય અને ફ્રોમને સેન્ડર કહી શકાય, બરાબર. સેન્ડર એટલે કે જે વ્યક્તિ ઈમેલ સેન્ડ કરે છે તે, અને રિસીવર એટલે કે ટુ જે વ્યક્તિ ઈમેલ મેળવે છે તે. ત્યાર પછી છે સબ્જેક્ટ, તો કે ઓન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન. ત્યાર પછી તારીખ છે 10 મે 2021 ડિયર વિરાજ. ત્યાર પછી જે દિવસે લગ્ન હોય તે દિવસની તારીખ, લગ્નનું લોકેશન, સમય, દરેક મિત્રો આવવાના છે અને હું તને દિલથી રિક્વેસ્ટ કરું છું, અને બધી જે મોજ મજાની જે આપણે બધા મિત્રો સાથે મળીને એન્જોય કરીશું તે બધી ગોઠવણી કરેલી છે, અને તું ખાસ જે મારું લગ્ન રિસેપ્શન છે તેમાં આવજે. લાસ્ટ મારી ગાઢ મેહુલ વોરા, બરાબર. તો અહીંયા મિત્રો આપણો ઈમેલ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. કોઈ પણ વિદ્યાર્થીને ઈમેલમાં કંઈ પ્રોબ્લેમ હોય કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકે છે.